રાજુભાઈ, હા હા આ રાધા, તમે અહીંયા શું કરી રહ્યા છો? એ તો હા બાથરૂમ આવ્યો હતો. અરે પણ બાથરૂમ તો આ બાજુ છે, તમે અહીંયા શું કરો છો? અચ્છા બાથરૂમ ત્યાં છે. હા હું આ ઘરમાં પહેલી વાર આવ્યો છું ને, એટલે ખોવાઈ ગયો. ત્યાં જ છે ને? હા તો હું જઈ આવું. અમને તો ટેસ્ટમાં જે રિઝલ્ટ આવે એ જ અમે લખીએ ને મેડમ. એટલે શું છે, કેવા શું માંગે છે? સોરી મેડમ, હું પણ રિઝલ્ટ જોઈને ડગાઈ ગઈ હતી. મેં તો રિઝલ્ટ જોઈને ફરીથી ટેસ્ટ પણ કર્યા, પણ રિઝલ્ટ સેમ જ આવ્યા. તમારી શંકા સાચી હતી, તમે રાજેશ અને રશ્મિના દીકરી નથી. તમારા એમની સાથે લોહીના સંબંધ નથી. મેડમ તમે સાંભળો છો? પોતાની જાતને સંભાળો મેડમ. હું તો એ જ વિચારીને ગભરાઈ રહી હતી કે તમને ખબર પડશે તો શું થશે. તમે એ ઘરના દીકરી નથી. મેં કેટલી વાર ચેક કર્યું પણ દર વખતે સેમ જ રિઝલ્ટ આવ્યા. અચ્છા તમારી સાથે પેલી બીજી છોકરીનું પણ તમે સેમ્પલ આપેલું ને? હા. મેં એનું પણ ટેસ્ટ કર્યું અને એના પણ રિપોર્ટ્સ એ જ કવરમાં મૂક્યા હતા. તમે એને આપ્યા, એણે વાંચ્યા? તમે કીધું હતું ને એ છોકરી અનાથ છે, એનું કોઈ જ નથી. પણ આમાં વાત તો કંઈ બીજી છે. ખબર નથી પડતી કે તમને કઈ રીતે કહું, તમે સાંભળીને શું કરી નાખશો. એક્ચ્યુઅલી એ છોકરી રાજેશ અને રશ્મિની ખરી દીકરી છે. એમનું લોહી અને રાધાનું લોહી પરફેક્ટ મેચ છે. સત્ય ના હોઈ શકે. એ ત્યાં શું લખ્યું છે? આઘાત લાગેલો, પણ મેં બધી શંકા દૂર કરવા માટે બે વાર ટેસ્ટ કરીને પછી જ આ રિપોર્ટ બનાવ્યા છે. એ શ્યામ રંગની છોકરી જે ઘરની દીકરી છે, તમે નહીં. રાજેશ અને રશ્મિ સાથે તમારા કોઈ સંબંધ નથી. એમનું ઘર અને એમની પ્રોપર્ટી સાથે પણ તમારા સંબંધ નથી. આ બધું તો પેલીનું છે. ખરી દીકરી પણ એ છે અને ખરી વારસદાર પણ એ છે. શું થયું મેડમ? શું લખ્યું છે આ રિપોર્ટમાં? ચટ શાડા, તારું મોઢું બંધ રાખજે. અહીંયા કઈ નથી થયું. સાંભળ, તને અહીંયા શું થયું એના વિશે કઈ ખબર નથી. જો તે કોઈને કઈ પણ કહ્યું છે ને, તો હું તને મારી નાખીશ. અરે મેડમ, તમે મને કેમ ધમકાવો છો? મને આ રિપોર્ટ પહોંચાડવા માટે પૈસા આપેલા, એટલે હું આવેલી.
મને નથી ખબર આ રિપોર્ટમાં શું લખેલું છે. જે લોકોને તો આટલા વર્ષોથી પોતાના મા બાપ માને છે, જે ઘરને તો પોતાનું માને છે, એ કંઈ જ તારું નથી. તારો તારા પરિવાર સાથે કોઈ સંબંધ નથી. તું આ પરિવારની છે જ નહીં. આજ સત્ય છે, અને જ્યાં સુધી તું આ સત્યને સ્વીકારશે નહીં, ત્યાં સુધી અમે તને વારંવાર કહેતા રહીશું. જે લોકોને તું તારા મા બાપ માની રહી છે, એ લોકો સાથે તારો લોહીનો કોઈ સંબંધ નથી. તારા સાચા મા બાપ તો ક્યાંક બીજે છે. તું જન્મી એ જ દિવસે બીજા કોઈ બાળક સાથે તારી અદલા બદલી થઈ ગઈ હતી, અને એના કારણે જ આ બધું ઊભું થયું છે. તે કહ્યું હતું ને કે તારા ઘરના વોચમેનને પણ શંકા છે કે તું તારા મા બાપની દીકરી જ નથી. એમાં પણ તારો રંગ અને એ જોઈને તો કોઈને પણ શંકા થાય. તો સાંભળ, એણે સાચું જ કહ્યું છે. જ્યારે તારો લોહી જ અલગ છે, તો તારો રંગ કઈ રીતે મેળ ખાશે? તું કોઈ બીજાના ઘરમાં છે અને પેલી છોકરી કોઈ બીજાના ઘરમાં મોટી થઈ રહી છે. જ્યાં તારે હોવું જોઈતો તો ત્યાં એ છોકરી છે. તું એની જગ્યાએ છે અને એ તારી જગ્યાએ છે. તારા મા બાપ એના મા બાપ છે અને એના મા બાપ તારા મા બાપ. મુહૂર્તનો સમય વીતી રહ્યો છે. તમારી દીકરીને બોલાવી લો, સમયસર સગાઈ થઈ જાય તો સારું. રાધા બેટા, જરે કિયોને લઈ આવને બેટા. હા, તારી ફ્રેન્ડ તૈયાર થઈ ગઈ? એને બુટ્ટી મળી? હા, બુટ્ટી મળી ગઈ છે, એ બસ આવતા જ હશે. મેડમ ક્યાં છે? હા, રૂમમાં જ છે. તું ક્યાં જાય છે? ઊભી રહી અહીંયા. ના, મારે જવું પડશે, પણ હજી તો સગાઈ શરૂ નથી થઈ. આટલી શેની ઉતાવળ છે? ઊભી રહે. કિયારાની ફ્રેન્ડ કેટલી છે? તને એણે ખાસ ઇન્વિટેશન આપ્યું છે, એનો અર્થ એ થયો કે તું એની સ્પેશિયલ ફ્રેન્ડ છે. એ તને નહીં જોશે તો નારાજ થશે. રોકાઈ જા. ના ના, મારે અર્જન્ટ કામ છે, મારે જવું પડશે. રાધા, કયોને લઈ આવને બેટા? હા, બધાને આમ જ લાગતું હોય છે. આજથી તમારી જિંદગી બદલાઈ જવાની છે. કઈ પણ પહેલા જેવું નહીં રહે મેડમ. આટલા વખતથી તમે આ ઘરના દીકરી હતા, એ જ બધી ક્ષણો યાદ કરી રહ્યા હતા ને, અને હવે તમારે આ ઘર છોડીને જવું પડશે, એનું જ ટેન્શન છે ને તમને? એ વાતથી ડરેલા છો ને? શું